રાબેતા મુજબ કોર્ટ શરૂ કરવા, આર્થિક સહાય આપવા તેમજ તલાટીને સોગંદનામું કરવાની અપાયેલી સત્તા રદ કરવાની માંગ સાથે લીગલ સેલ અને વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા રેલી યોજી કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર આપ્યું હતું. 20/3/2020 કોરોનાને કારણે કોર્ટ બંધ કરાઈ હતી અને 31/5/2020 લોકડાઉન પૂર્ણ થયા પછી ઘણા રાજ્યોમાં કોર્ટો ખુલી ગઈ છે ત્યારે વડોદરાની કોર્ટ રાબેતા મુજબ શરૂ નહીં થતાં વકીલો આર્થિક ભીસમાં ધકેલાતા આ જ રોજ વડોદરા લીગલ સેલ અને આમ આદમી પાર્ટી દ્વારા અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા શનિદેવ મંદિરથી કોઠી કચેરી સુધીની રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. એટલે 20/3/2020 આપણી ન્યાય મંદિર ગણાતી ઓટો બંધ છે પૂરા દેશમાં, ને ત્યારબાદ 31/5/2020 પછી લોકડાઉન ઓપન થયા પછી ઘણા રાજ્યોમાં ઓટો ચાલુ કરી દેવામાં આવે છે, પરંતુ હાલની આપણી આ સરકાર નિષ્ફળ સરકાર વકીલો પ્રત્યે બેદરકાર દાખવી રહી છે અને વકીલો માટેની જે કોર્ટ છે એ ચાલુ નથી કરી રહી અને વકીલોને બેરોજગાર કરી દીધેલા છે ને એ જગ્યા પર તલાટીઓને સોગંદનામાની સત્તા આપી દેવામાં આવેલી છે અને સાથે સાથે વકીલોને જે નુકસાન થાય તેવા તમામ પ્રયત્નો હાલની સરકાર કરી રહી છે. એટલે અમારી આ કલેક્ટર મારફતે સરકારને રજૂઆત છે કે આ કોરોના પતી ગયો છે હવે અને જ્યારે આખું અર્થતંત્ર ચાલુ થઈ ગયું છે ત્યારે કોર્ટો પણ ચાલુ કરવામાં આવે અને જો કોર્ટ ચાલુ ના કરી શકવામાં આવતી હોય તો દિલ્હીમાં જે રીતે વકીલો માટે 50 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેવી જ રીતે ગુજરાતમાં પણ દરેક વકીલને 3-3 લાખ રૂપિયા ફાળવણી કરવામાં આવે અને સીધા તે એકાઉન્ટમાં જમા કરવામાં આવે, ના કે કોઈ લોનનું લોલીપોપ આપવામાં આવે, તે બાબતની રજૂઆત કરેલી છે અને વહેલામાં વહેલી તકે કોર્ટો ચાલુ કરવામાં આવે, નહીં તો આ વકીલોની હાલત ખેડૂતો જેવી આત્મહત્યા કરવા સુધીની આવે ના જાય તેના માટે આ હાલની સરકાર જ જવાબદાર છે. આ બેદરકાર સરકાર અત્યારે વિમાનો ઉડાવી રહી છે પરંતુ એમ નથી ખબર કે આ પબ્લિકને વિમાન નહીં અત્યારે ખાવા માટે ભોજન જોઈ રહ્યું છે. કરોડો રૂપિયા લાઇટો પાછળ ને ઉદ્ઘાટનો પાછળ ખર્ચી રહી છે, મોદીને લાવવા માટે મોટા મોટા ખર્ચાઓ કરી રહી છે. જો એ જ પૈસા આ પબ્લિક માટે આ વકીલો માટે ખર્ચવામાં આવે તો એ ખરેખર સંવેદનશીલ સરકાર કહેવાય, નહીં તો આ માલે તુજારની સરકારને અમે વહેલામાં વહેલા તકી કાઢી નાખવા માટે આમ આદમી પાર્ટીના સહકારથી આજરોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલ છે. જી, આવેદનપત્ર તો ઘણીવાર આપવામાં આવે છે, આવેદનપત્ર આપ્યા પછી કોઈ એની પર એક્શન લેવામાં નથી આવતી, માત્ર ને માત્ર આવેદનપત્ર ટેબલોના ડ્રોવરમાં ઘૂસી જાય છે, શું કહેવા માંગો? એ માટે જ હમણાં પટેલ સાહેબને અમે રજૂઆત કરી છે કે સાહેબ આ ખાલી આવેદનપત્ર આપવા માટે નથી આપ્યું, અમે આના માટે અમને નક્કર રિઝલ્ટ જોઈએ અને તમે કેટલા ટાઈમની અંદર આ સરકારને રજૂઆત કરીને આપશો. એમને અમને કીધું છે 3 દિવસમાં તમારું આવેદનપત્ર સરકાર સુધી રજૂઆત થઈ જશે અને 3 દિવસ પછી અમે ફરીથી અહીંયા આવવાના છે અને એમની પાસે સ્ટેટસ માંગવાના છે કે તમને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં શું કાર્યવાહી કરવામાં આવી. એક્શન નહીં લેવા માટે શું કરશો? એક્શન લેવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં આજરોજ આમ આદમી પાર્ટીના સહયોગથી વકીલોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલા છે અને જો એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના 80,000 વકીલો ભેગા થઈને આ સરકારને એમનો રસ્તો બતાવી દેશે.